नमस्ते विद्यार्थी मित्रों, नीलमाधव स्कूल तरफथी तमारो हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण छ विषय गुजराती एम आप आगना वीडियो में यूनिट बीजू चालत हिंद माता ने संबोधन ए काव्य चालत हम ए काव्य में तमें तमारी आई बुक में प्रश्न 1-14 आप पहले आगना वीडियो में जोया पछीना वीडियो में आप 14-15 आप 21 सुधीना प्रश्न जोया हवे पछी तमारी आई बुक में प्रश्न 22 में माग्या मुजब विगत लखो ये आपणे જોવાનું છે। प्रश्न 22 માં આવ્યા છે। હવે તમારા એક તમારી બુકમાં એક કોષ્ટક આપેલું છે। હવે કોષ્ટકની અંદર આપણે વિગત ભરવાની છે। હવે અલગ અલગ ધર્મના ધર્મગુરુ, ધર્મ ગ્રંથ, ધર્મસ્થાન અને મુખ્ય તહેવાર એવી રીતના અલગ અલગ વિભાગ આપેલા છે। એ આપણે વિભાગમાં આપણે જે ધર્મગુરુ છે એના નામ લખવાના છે, ग्रंथ लखवा है, स्थान लखवा है, एना तहेवार लखवा है। तो आप पहलूँ जो है आ जो धर्म अपने अलग अलग धर्म आपेला है, हिंदू, मुस्लिम, सीख, ख्रिस्ती, पारसी, जैन, बौद्ध ए वगैरह अलग अलग धर्म आपेला है। तो एना आधार अपने एना धर्मगुरु, ग्रंथ और स्थान ने तहेवार लखवा है। तो आप पहलूँ जो है हिंदू, तो हिंदू धर्मगुरु कोण है? तो आदि शंकराचार्य। एमन धर्मग्रंथ कयो है? तो भगवद गीता, रामायण, महाभारत। पछी एनु धर्मस्थान तो मंदिर, धर्मस्थान तरीके शुं ओळखाय छे? मंदिर। मुख्य तहेवार दिवाळी, होळी अने जन्माष्टमी, ए हिंदुओना मुख्य तहेवार छे। हवे आपणे जोईए बीजू मुस्लिम, तो मुस्लिमना धर्मगुरु कोण छे? मोहम्मद पैगंबर। तो मोहम्मद पैगंबर छे। तो धर्मग्रंथ क्यों छे? ने कुराने शरीफ। धर्मस्थान तो मस्जिद। मुख्य तहेवार क्या है? तो मोहर्रम अने बकरी। हवे जो है तीजु सीख, तो सीख धर्मना धर्मगुरु कोण छे? गुरु नानक। जे आ धर्म की स्थापना करी छे एने शू कहेवाय? धर्मगुरु। तो धर्मगुरु कोण छे? सीख धर्मना गुरु नानक। धर्मग्रंथ, तो धर्मग्रंथ सीख धर्मनो धर्मग्रंथ छे गुरु ग्रंथ साहिब। धर्मस्थान शू क्यू छे? गुरुद्वारा। આપણે મંદિરને મસ્જિદને એવી રીતના હોય છે એ તો એને શું કહેવાય છે? ગુરુદ્વારા। હવે જોઈએ મુખ્ય તહેવાર, તો એના મુખ્ય તહેવાર ક્યાં ક્યાં છે? એક ગુરુ પર્વ અને નાનક જયંતી। આ નાનક જયંતી એ ગુરુ નાનકની જયંતી તરીકે ઓળખવામાં આવે છે અને એ એનો તહેવાર છે, મુખ્ય તહેવાર છે। હવે ચોથું જોઈએ ખ્રિસ્તી, તો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ કોણ છે? ઈસુ। ધર્મગ્રંથ કયો છે? બાઇબલ। મુખ્ય સ્થાન કયું છે? તો દેવળ। મુખ્ય તહેવાર નાતાલ અને ગુડ ફ્રાઈડે, એના મુખ્ય તહેવાર છે નાતાલ અને ગુડ ફ્રાઈડે। હવે જોઈએ પાંચમું પારસી, તો પારસીના ધર્મગુરુ કોણ છે? તો આખું યાદ રાખવા જેવું છે, પારસીના ધર્મગુરુ છે અશોઝરથુસ્ટ। તો ધર્મગ્રંથ કયો છે? અવેસ્તા। ધર્મસ્થાન અગિયારી, મંદિર હોય છે એને અગિયારી તરીકે ઓળખવામાં આવે છે। તો મુખ્ય તહેવાર છે પતેતી અને નવરોઝ। છઠ્ઠું જોઈએ જૈન, તો જૈન ધર્મના ધર્મગુરુ છે 24 તીર્થંકર મહાવીર તરીકે પણ ઓળખવામાં આવે છે। એનો ધર્મગ્રંથ છે આગમ, એના ધર્મગ્રંથનું નામ છે આગમ। પછી ધર્મસ્થાન છે દેરાસર અને મુખ્ય તહેવાર છે પર્યુષણ અને મહાવીર જયંતી। હવે જોઈએ સાતમું બૌદ્ધ, બૌદ્ધ ધર્મ છે, તો ધર્મ બૌદ્ધ ધર્મના ધર્મગુરુ છે ભગવાન બુદ્ધ છે અને ધર્મગ્રંથ છે એનો ત્રિપિટક, એનો ધર્મગ્રંથ છે ત્રિપિટક અને ધર્મસ્થાન છે વિહાર અને મુખ્ય તહેવાર છે બુદ્ધ પૂર્ણિમા, એનો મુખ્ય તહેવાર છે બુદ્ધ પૂર્ણિમા। હવે આપણે જોઈએ 23મો પ્રશ્ન, નીચેના પૈકી શીખ ધર્મનું પ્રતિક જણાવો। હવે જો આપણે અલગ અલગ પ્રતિકો આપેલા છે, હવે કયું પ્રતિક કોનું છે એ આપણે જોવાનું છે અને આપણને ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શન માં આપણે જોવાનું છે અને જવાબ લખવાનો છે। તો જોઈએ નીચેના પૈકી શીખ ધર્મનું પ્રતિક જણાવો, તો એ આપેલો છે, બી આપેલો છે ક્રોસનો આપેલો છે, પછી સી આપેલો છે અર્ધચંદ્ર ઉપર સ્ટાર દોરેલો છે, પછી ડી આપેલો છે
તો આ શીખ ધર્મનું પ્રતિક કયું છે? તો ડી. તો જવાબમાં શું આવશે? ડી આવશે. પેલું તો ઓમ છે એ હિન્દુઓનું છે. હવે જોઈએ 24મું. નીચેના પૈકી ઇસ્લામ ધર્મનું પ્રતિક જણાવો. તો એ છે, બી, સી અને ડી. તો સી છે અર્ધચંદ્ર છે, એના ઉપર સ્ટાર આપેલો છે, તો સી આવશે. એ ધર્મ ઇસ્લામ ધર્મનું પ્રતિક છે. તો જવાબમાં લખો સી. 25મું જોઈએ. નીચેના પૈકી ખોટી જોડ જણાવો. જે ખોટી જોડ છે એ આપણે જણાવવાની છે. તો આપણને તહેવાર આપેલા છે અને અલગ અલગ ધર્મ આપેલા છે. કયા ધર્મનો કયો તહેવાર છે એ આપણે લખવાનું છે. તો આપણે જોઈએ, એ દિવાળી એ કોનો છે? હિન્દુ. એ સાચી જોડી છે. બી, મોહરમ એ મુસ્લિમનું છે તહેવાર, તો એ સાચું છે. પતેતી તો એ પાસે લોકોની છે, એ સાચું છે. નાતાલ અને શીખ એ બંને એ ખોટું છે. તો કઈ જોડી ખોટી છે? નાતાલ એ શીખ ધર્મની નથી. તો આપણે જોયું છે નાતાલ છે એ કયા ધર્મનો તહેવાર છે. તો જોઈએ, નાતાલ આપણને આપેલું છે ઈસુ એટલે કે ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે. તો નાતાલ એ શીખ ધર્મનો નથી. તો ખોટી જોડણી છે ડી. તો જવાબમાં લખો ડી. હવે પછીના આપણે જોઈએ 26મું. નીચેના પૈકી ખોટી જોડ જણાવો. હવે અલગ અલગ ધર્મ છે અને એનો ગ્રંથ છે. તો કઈ કયા ગ્રંથ કોનો છે એ આપણને 3 સાચી આપેલી છે અને 1 ખોટી જોડ આપેલી છે, એ આપણે જોવાનું છે. અવેસ્તા જૈન, રામાયણ હિન્દુ, ત્રિપિટક બુદ્ધ અને બાઇબલ ખ્રિસ્તી ધર્મની છે. તો રામાયણ અવેસ્તા એ જૈન લોકોની નથી, તો આ એ છે એ ખોટું આવશે. હવે જો આપણને એક 27મું આપણે જોઈએ, તો 27માં અગ્નિકુંડ જેવું આપેલું છે એ કયા ધર્મનું પ્રતિક છે એ આપણે જોવાનું છે. તો ઓપ્શન આપેલા છે, એ જૈન, બી શીખ, સી પારસી, ડી ખ્રિસ્તી. તો આવું હોય છે, એ જૈન ધર્મનું નથી હોતું, શીખ ધર્મનું નથી હોતું, પારસી લોકોને અગ્નિકુંડ હોય છે. તો જવાબમાં શું આવશે? સી, પારસી. હવે 28મું, સાચી જોડ શોધો. આમાં 3 છે, એક ખોટી જોડ આપેલી છે અને એક સાચી જોડ આપેલી છે. તો કઈ સાચી જોડ છે એ આપણે જવાબમાં લખવાનું છે. તો હિન્દુ આદિ શંકરાચાર્ય, બી શીખ ગુરુ નાનક, સી પારસી અશોક જરદુષ્ટ અને ડી આપેલા તમામ. તો કઈ જોડી સાચી જોડી છે? તો આ સાચી જોડી તો બધી છે, એટલે કયું આવશે? 3 સાચી જોડી છે. તો છે ડી છે એ જવાબમાં આવશે. તો જવાબમાં લખો ડી, આપેલ તમામ. હવે જોઈએ 29મું, ખ્રિસ્તી ધર્મનું પ્રતિક. ખાલી જગ્યા છે. હવે ખ્રિસ્તી ધર્મનું પ્રતિક કયું છે? તો આપણને ચોકડી તરીકે આપેલું છે, એ ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે. ઓમ એ આપણા હિન્દુ ધર્મનું પ્રતિક છે. ત્રીજું છે એ ઇસ્લામ ધર્મનું છે. અને ચોથું આપણે જોયું હતું એ કોનું છે? તો આપણે જોયું હતું શીખ ધર્મનું પ્રતિક છે. તો જવાબમાં શું આવશે? ખ્રિસ્તીઓનું પ્રતિક બી આવશે. તો જવાબમાં લખો બી. હવે જોઈએ 30મું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એક આપણને શબ્દ આપેલો છે, એના આપણે વિરુદ્ધ શબ્દ લખવાનો છે. તો જવાબમાં લખો, પેલું આપણને છે જ્ઞાની, તો જ્ઞાની સામે બીજો કયો આવે? અજ્ઞાની. તો લખો જવાબમાં અજ્ઞાની. બીજું નિરોગી, તો જવાબમાં લખો રોગી. ત્રીજું તવંગર, તો સામે શું આવશે? ગરીબ. તવંગર એટલે કે પૈસાવાળો હોય છે, તો શું થાય? સામે ગરીબ આવશે. ચોથું ઊંચ, તો એ સામે શું આવશે? નીચ. પાંચમું સમાન, તો સામે શું આવશે? અસમાન. સાક્ષર, તો શું આવશે? નિરક્ષર. સાક્ષર એટલે કે ભણેલું અને નિરક્ષર એટલે કે અભણ. હવે જોઈએ 31મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આપણને સમાન શબ્દ લખવાના છે. તો પેલું છે સંતાન, તો સંતાનનો બીજો સમાન અર્થ શું થાય? બાળક અથવા ઓલાદ.
બીજું જોઈએ વંદન, તો વંદનનો બીજા અર્થ થશે નમસ્કાર અથવા તો પ્રણામ. ત્રીજું સહુ, સહુ એટલે કે સૌ, બધા સમાન અર્થ આવશે, બે આવશે, સૌ અથવા તો બધા. ચોથું નિર્ધન, નિર્ધનને શું કહેવાય? ગરીબ. સમાન અર્થ શું છે? ગરીબ. તવંગત એટલે કે પૈસાદાર, જવાબમાં શું આવશે? પૈસાદાર. સમાન અર્થ શબ્દ આવશે પૈસાદાર. છઠ્ઠું નિરોગી, નિરોગી એટલે કે રોગ વગર, તો એને આપણે શું કહીએ? તંદુરસ્ત અથવા તો સ્વચ્છ. સાતમું જોઈએ રોગી, તો બીમાર. આઠમું નિરક્ષર, તો અભણ. હવે જોઈએ આપણે 32મું, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. આપણને ખોટી જોડણી આપેલી છે, એમાં આપણે સાચી જોડણી બનાવવાની છે. તો રસોઈ દીર્ઘ હોય અથવા તો શબ્દમાં પણ ફેરફાર હોય એ આપણે લખવાનું છે. હવે અહીંયા હિંદ, હિંદ આપેલું છે, તો હિંદ કઈ રીતે લખાય? રસોઈ આવે કે દીર્ઘ આવે? તો અહીંયા આપણને દીર્ઘ આપેલું છે, તો આપણે રસોઈ કરવાનું છે, તો શું આવશે? હિંદ. પછી બીજું દેવભૂમિ, તો દેવભૂમિમાં દેવ છે, એક રસોઈ આપેલું છે અને બંને રસોઈ આપેલા છે, તો આપણે બંને દીર્ઘઈ કરવાના છે. ત્રીજું સ્વીકાર, આપણે રસોઈ આપેલું, દીર્ઘ આપેલું છે, આપણે રસોઈ કરવાનું છે. ચોથું વાલ્મીકી, તો વાલ્મીકીમાં જે રીતે આપેલું છે એનાથી ઉલટું કરી નાખવાનું છે. હવે લખો પાંચમું મુસલમાન, તો મુસલમાનનો આવે શણાઈનો શ નો આવે, સસલાનો સ આવે, તો મુસલમાન. પારસી, પારસી ન આવે, પારસી આવે. છઠ્ઠામાં લખો પારસી. પછી લખો સાતમું નિરોગી, તો તો જવાબમાં ઘી આવી રીતે ન આવે, દીર્ઘ આવશે, તો નિરોગી. આઠમું નિરક્ષર, નિરક્ષરમાં દીર્ઘ આવશે. હવે લખો 33મું, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. હવે આપણને એક શબ્દ આપેલો છે, તો એના આધારે આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એક શબ્દ આપેલો છે એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું આપણને આપેલું છે વેદવ્યાસ, તો વેદવ્યાસ આપણને આપેલું છે, તો એનું વાક્ય બનાવવાનું છે, એને બંધ બેસતું વાક્ય બનાવવાનું છે. વેદવ્યાસ આવવું જ જોઈએ, આ શબ્દ આવવો જોઈએ વાક્યમાં. તો આપણે વાક્ય લખો મહાભારત અને પુરાણોના કર્તા એ વેદવ્યાસ. પૂર્ણવિરામ. બીજું કબીર, તો લખો કબીર પ્રસિદ્ધ ભક્ત કવિ અને સંત હતા. ત્રીજું સંતાન, આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ. ચોથું સેવા, જનસેવા એ જ પ્રભુ સેવા. હવે આપણે 34મું જોઈએ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે કકાવાળીના શબ્દ ક્રમમાં ગોઠવવાનું છે, આપણને આડાવાળા આપેલા છે, કકાવાળીના ક્રમમાં આપણે ગોઠવવાનું છે. સંતાન, વંદન, પારસી, તવંગર અને તુલસી. તો આપણે જોઈએ કકાવાળીના ક્રમમાં, તો પહેલાં તો આવશે તવંગર, પછી તુલસી, પછી પારસી, વંદન અને સંતાન. હવે બીજું પ્રાર્થના, પરસ્પર, સમાન, કબીર, નાનક, તો પહેલાં કયો આવશે? કબીર, પછી ન આવશે નાનક, પરસ્પર, પ્રાર્થના અને સમાન. 35મું જોઈએ, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. આપણને એક શબ્દ આપેલો છે એનો અર્થ આપવાનો, પછી એના આધારે વાક્ય બનાવવાનું છે. પાણી, તો એ પાણીનો સમાન અર્થ શું થાય? જળ. તો આપણે વાક્ય બનાવ્યું પાણી જીવનનો આધાર છે. હવે આ પાણી આપેલું છે, તો પાણી એટલે હાથ, શું થશે? હાથ. તો વાક્ય બનાવો બ્રાહ્મણ લગ્નમાં પાણી ગ્રહણ એટલે કે હસ્ત મેળાપની વિધિ કરાવે છે. ઉદર, ઉદર એટલે કે પેટ. વાક્ય બનાવો બાળક 9 માસ માના ઉદરમાં રહે છે. ઉંદર, મૂષક. તો વાક્ય બનાવો ગણપતિ બાપાનું વાહન ઉંદર છે. હવે પછી આપણને આપેલું છે 36મું, વિવિધતામાં એકતા વિશે 10 12 વાક્યો તમારી નોટબુકમાં લખો. નિબંધ તરીકે આપેલો છે, એ તમારે આ નોટબુકમાં લખવાનો છે. તો આપણે પછીના વિડીયોમાં આપણે આ નિબંધ લખીશું. થેન્ક યુ.